ખુશી વ્યક્ત કરું છું કે સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીની મનમાનીના કારણે અમારા 5 કાર્યકર્તાઓ જેલમાં. કહેવાય છે, દરબાર મેં ઉપર વાલે કે દેર હૈ અંધેર નહીં. આજે ન્યાય મળ્યો છે, થોડો વિલંબ જરૂર થયો, નામદાર હાઈકોર્ટનો આભાર માનીશ. સત્યમેવ જયતે, આજે નામદાર હાઈકોર્ટે જે સામા પક્ષેથી બિન પાયાદાર તથ્ય વગરની દલીલો નહીં સ્વીકારીને એક વ્યાજબી રીતે કોંગ્રેસ પક્ષના 5 અમારા આગેવાનોના જામીન મંજૂર કર્યા છે. કાયદાની પરિભાષામાં બહુ સ્પષ્ટ છે કે તપાસની અધિકારી અને એજન્સી પોલીસ એ તટસ્થ હોવા જોઈએ. એમનું કામ એમણે નિષ્ઠા અને પ્રમાણિકતાથી બજાવવું જોઈએ. અમારા કાર્યાલયે સવારમાં અંધારામાં આવીને તોડફોડ કરીને જાય, પોતાના સોશિયલ મીડિયામાં લખે કે મેં તાંડવ મચાવ્યું છે, તાંડવ એટલે રાયોટિંગ થાય, એમને પકડવાના નહીં. બપોરે મેસેજ ભાજપવાળા વાયરલ કરે કે કોંગ્રેસ ઓફિસે હલ્લા બોલ કરવા જવું છે. અમે પોલીસને જાણ કરીએ કંટ્રોલને કે ભાઈ આ વાયરલ મેસેજ થયો છે, અમારા કાર્યાલય ઉપર આ સવારે તોડફોડ કરી ગયા પાછા આવવાની વાત કરે છે, બંદોબસ્ત રાખવા અમને પકડો. કોઈ પણ જાતની પરવાનગી વગર ભાજપના કાર્યકર્તાઓ આવે, અમારા કાર્યકર્તાઓને ખબર પડે કે સવારે તોડફોડ કરી ગયા છે અને પાછા આવવાના છે, અમારા એ બધા જ જામાજ કાર્યકર્તાઓને દિલથી અભિનંદન આપું છું. રાહુલ ગાંધીજી કહે છે બબ્બર શેર, વગર બોલાવે અમારા કાર્યકર્તાઓ ત્યાં એકત્રિત થયા કે અમારી ઓફિસનું અમે રક્ષણ કરીએ. તટસ્થ પત્રકારનું માથું ફૂટ્યું, એની વિડીયો વાયરલ થઈ કે પોલીસ કંઈ કરતી નથી, ભાજપાને મદદ કરે છે, મારું માથું ફૂટ્યું છે, તાંડવ ચાલી રહ્યો છે. આ જ્યારે કહે, 1 કલાક સુધી આવો તમાશો ચાલવા દેવામાં આવે અને પછી જ્યારે વાત આવે પકડવાની, તો જેમણે ફરજમાં રૂકાવટ કરી છે, મારી પાસે વિડીયો છે, ભાજપના એ ગુંડાઓને પોલીસના ડબ્બામાંથી દાદાગીરી કરીને ભાજપના એક ધારાસભ્યનો દીકરો ઉતારે, એને નહીં પકડવાના. જે પકડાયેલા છે ડબ્બામાં એને પોલીસ સ્ટેશન લઈ જઈને જવા દેવાના, અને કોંગ્રેસના કાર્યકર્તાને એરેસ્ટ કરવાનું જે કામ કર્યું છે, હું ચોક્કસ જ સ્પેશિયલ ક્રિમિનલ કરીશ, હું સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈશ. જે વલણ રહ્યું છે એ બિલકુલ વ્યાજબી નથી. કેમ હજી સુધી ભાજપનો એક પણ કાર્યકર્તા તમે પકડતા નથી? અમે તો તમને કહ્યું હતું કે આવો ને ફરજ બજાવો, તમે તમારી ફરજ બજાવી નહીં પોલીસ તંત્રએ, અને અમારા માણસોને તમે આટલા દિવસ અંદર આપવાની વાત કરતા હતા. આજે પણ જે રીતે ઇન્વેસ્ટિગેશન ઓફિસર સાવ ખોટી રીતે ગઈકાલે કોર્ટમાં હાજર હતા, છતાં ભાગી જવાનું કે ડેટ પડી જાય લાંબી, નામદાર હાઈકોર્ટનો આભાર માનીશ કે નામદાર હાઈકોર્ટે લાંબી ડેટ ના આપી, આજે આઈઓને હાજર રહેવું પડ્યું, અને ત્યારે પણ મિસગાઈડ કરવાના પ્રયત્નો નામદાર હાઈકોર્ટ, અમે એને માય લોર્ડ કહીએ છીએ, એ રીતે એમણે એક ઈશ્વરીય દ્રષ્ટિ રાખીને પરિસ્થિતિ જોઈને 5-5 જામીન આપ્યા છે. અમારા એડવોકેટ હૃદયભાઈ બુચ કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકર્તાઓથી એપીયર થયા હતા, ખૂબ સારી મુદ્દાસરની એમણે દલીલો કરી, હૃદયભાઈ બુચનો આભાર માનું છું. અમારી આખી લીગલ ટીમ, ભાઈ શ્રી પંકજભાઈ ચાંપાનેરી, ભાઈ ઇકબાલ શેખ, ભાઈ યોગેશભાઈ, ભાઈ શ્રી નિકુંજ બલ્લર, નામ ગણાવું તો ઘણા બધા, અને નીચેની કોર્ટમાંથી ભાઈ શ્રી ગુલાબખાનભાઈ અને એમની ટીમના મિત્રો સતત મને આ લડત દરમિયાન સહયોગ આપ્યો છે, એમનો પણ હું સૌ વકીલ મિત્રોનો આભાર માનું છું. આગળ પોલીસ નિષ્પક્ષતાથી કામ કરે એ પ્રજાના સેવકો છે, કોઈ પોલિટિકલ પાર્ટી પાવરમાં આવે એના નોકરો નથી. જ્યારે અમે કહ્યું કે સવારમાં તોડફોડ કરી છે અને ત્યારે જ ઉઠાવીને રાયોટિંગ્સમાં અંદર નાખ્યા હોત,
તો બપોરે કોઈ હિંમત ના કરે. બપોરે આવે છે ને મેસેજ વાયરલ, પથ્થરબાજી કરવા આવે છે એવા મેસેજ. અમે પોલીસ કંટ્રોલને કહ્યા પછી વગર મંજૂરી આવતા લોકોને અમારા ઓફિસના રસ્તે શું કામ વળવા દે? આશ્રમ રોડથી જેને પકડી લઈ જવા જોઈએ. અમને તો ક્યારેય તમે આંદોલન કરવા દેતા નથી. વગર મંજૂરી આ ગુંડાઓ આવ્યા એને કેમ પોલીસે આવવા દીધા? પોલીસ તો અમલદારના કઠેડામાં જરૂર છે. 121 એટલે કે ફરજમાં રૂકાવટ કેવી રીતે અમારા સામે લાગે ભાઈ? ફરજ બજાવવા તો અમે તમને બોલાવ્યા હતા, તમે તમારી ફરજ બજાવી નહીં. ભાજપ વાળાએ તમારા પર પથ્થરમારો કરે, ફરજ બજાવવા ન દે અને ઉલટો ચોર કોટવાળને ટટે. પણ આ વખતે હું આ લડતને સંપૂર્ણ લોજિસ્ટિકલ એન્ડ સુધી લઈ જવા માંગુ છું કે ભવિષ્યમાં કોઈ પોલીસ તંત્રના અધિકારી કે કર્મચારી પણ મનમાની ન કરે. પકડો હવે, એક પણ કેમ હજી ભાજપ વાળાને નથી પકડ્યું? કોંગ્રેસ વાળા તમને દેખાય છે? હવે એક પણ કોંગ્રેસના કાર્યકર્તા ઉપર આ રીતે કરશે તો છે અદાલતો, આવડે છે, કરીશું.